તાજેતરમાં લોકડાઉનમાં ડીસાના યુવાને ડોક્ટરની સારવાર નહીં મળતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ડીસા શહેરમાં મારવાડી મોચીવાસમાં રહેતા યુવાનના પેટમાં સતત દુખાવો થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરની સારવાર નહીં મળતા યુવાનને પ્રાણ ત્યાગી દીધા હતા. દર્દી સાથેની માનવતા ભૂલી જનાર તબીબી સામે ડીસા પોલીસ મથક સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે આઘાતમાં ડૂબેલા પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી. ત્રણ દીકરીઓ પોતાના પિતાની છત્રછાયા ગુમાવનાર આજે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે સમક્ષ ન્યાયના દરવાજા ખખડાવવા માટેની માગણી કરી હતી. માસૂમ દીકરીઓનું સ્મિત પર પિતાના મોતનું દર્દ જોઈને ખુદ કલેક્ટર પણ ગમગીન થઈ ગયા હતા અને તાબાના અધિકારીઓને આરોપી તબીબ સામે ઝડપી પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ મૃતકના પરિવારને જરૂરી સરકારી સહાયની મદદ માટે આદેશ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે ડીસાના રાજકીય આગેવાનો જો કોઈને એક નાનકડી મદદ કરી હોય તો પણ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધિ ચૂકતા નથી, તો પછી આવી દુઃખી અસહાય પરિવારના વારે આવી ન્યાય માટે મદદનો હાથ લંબાવવામાં ડીસાના રાજકીય આગેવાનો શા માટે પાછી પાની કરી રહ્યા છે? શું એક ગરીબ પરિવારની દુઃખની વેદના સમજવાના બદલે ડીસાના પૈસાદાર જાણીતા આરોપી ડોક્ટરને કાયદાના સકંજામાંથી બચાવવા માંગે છે? આ સવાલ ડીસા શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.